નમસ્કાર બીવીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે આપણે ત્યાં જે છે એ બંગાળની ખાડીની સિસ્ટમ ક્યારે પહોંચશે કયા વિસ્તારોમાં આજથી આપણે ત્યાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે અને આવનારા દિવસોમાં કેવી રીતે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે અને કયા જિલ્લાઓની અંદર આપણે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે એની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક કરી દેજો કોમેન્ટ કરજો વિડીયો તમને સારો લાગે તો શેર કરી દેજો અને બીજું કે તમે મારી વોટ્સઅપ ચેનલમાં જોઈન થઈ જજો જેથી કરીને તમને હવામાન સહિતના બીજા સમાચારો ત્યાં મળતા રહે હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ આવનારા દિવસોની અંદર આપણે ત્યાં શું સ્થિતિ થવાની છે કેવી રીતે છે એની આપણે થોડીક વાત કરીએ તો ગુજરાતની અંદર જે છે અહીંયા અત્યારે જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ આગળ વધી અને ગુજરાત ઉપર આવવાની છે ને પચીસ ચોવીસ પચીસ તારીખથી આપણે ત્યાં જે છે વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે એટલે ચોવીસ તારીખથી ખૂબ વધી જશે કેટલાક વિસ્તારોમાં પછી પચ્ચીસ છવ્વીસ સત્યાવીસથી લગભગ ત્રીસ તારીખ સુધી આપણે ત્યાં જે છે વરસાદનો નવો રાઉન્ડ આખો ચાલશે અને ઘણા બધા વિસ્તારોની અંદર આપણે ત્યાં પુષ્કળ અને ખૂબ સારો વરસાદ પડે તેવી શક્યતા છે અત્યારે લો પ્રેશર એરિયા અહીંયા છે ત્યાંથી આગળ વધીને આ તરફ આવશે એક સિસ્ટમ જે છે એ અહીંયા બનેલી છે લો પ્રેશર એરિયા અરબી સમુદ્રમાં એ સિસ્ટમ જે છે એ મુંબઈની આસપાસ જશે આપણે ત્યાં સીધી આવવાની શક્યતા નથી અને એના પછી પણ એટલે આ એક લો પ્રેશર આવી એરિયા આવી જશે એના પછી પણ બંગાળની ખાડીમાં હલચલ ચાલુ રહેશે એટલે કદાચ નવો લો પ્રેશર એરિયા સર્જાય પરંતુ એની વાત આપણે પછી કરીશું હવે કેવી રીતે જે છે શું થશે તો તમે જુઓ કે અહીંયા જે છે એ અત્યારે જે છે લો પ્રેશર એરિયા એ આગળ છે આ તરફના વિસ્તારોમાં એટલે કે અહીંયા જે છે બિહારની આસપાસ પશ્ચિમ બંગાળની એ તરફના વિસ્તારોમાં ત્યાંથી જે છે એ સિસ્ટમ આગળ વધશે આગળ વધીને આ રીતે ગુજરાત ઉપર આવશે અને ગુજરાતમાં આપણે ત્યાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થશે અને સૌથી પહેલાં જે છે એ આપણે દક્ષિણ ગુજરાતની એ તરફના વિસ્તારોમાંથી થશે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત તરફના વિસ્તારો મધ્ય ગુજરાત એના પછી સૌરાષ્ટ્ર કચ્છ ઉપર જે છે એની અસર થવાની શરૂઆત થઈ જશે એટલે સિસ્ટમ જે છે એ તરફ આગળ વધવાની શક્યતા દેખાઈ રહી છે હવે હવામાન વિભાગ શું કે છે એની આપણે થોડીક વાત કરી લઈએ તો હવામાન વિભાગનું કેવું છે કે ભાઈ જે અરબી સમુદ્ર ઉપર જે સિસ્ટમ જે છે એ લો પ્રેશર પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગઈ છે અને એ જે છે એ કર્ણાટક અને ગોવાના કોષથી થોડી આગળ છે એટલે કે ત્યાંના દરિયા કિનારાથી આગળ છે અને એ આગળ વધી અને મુંબઈની આસપાસ જશે એટલે એની અસર જે મુંબઈ એ તરફના વિસ્તારો અને કોંકણના જે વિસ્તારો છે એમાં થશે બીજું જે લો પ્રેશર એરિયા જે છે એ બાંગ્લાદેશ અને એની આસપાસના વિસ્તારો અને વેસ આપણે પશ્ચિમ બંગાળ જે છે એ તરફ અડતાલીસ કલાકમાં આગળ વધશે ને એ બધા વિસ્તારોની અંદર અસર શરૂ થશે એટલે બિહારની તરફના વિસ્તારોમાં વરસાદની શરૂઆત આપણે ત્યાં સતત ત્યાં ચાલી રહ્યો છે બંગાળના તરફના વિસ્તારોમાં એટલે ત્યાંથી આગળ વધશે હવે આપણે ત્યાં જે છે એ શું થવાનું છે તો કે ભાઈ આવનારા સાત દિવસ સુધી ગુજરાતમાં આપણે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી આવનારા સાત દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે એટલે આપણે અત્યારે જે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે એના પછી બીજા વિસ્તારોની અંદર વધશે અને આપણે ત્યાં એકદમ ખૂબ અત્યંત ભારે વરસાદ જે છે ચોવીસથી છવ્વીસ તારીખની વચ્ચે જે છે અત્યંત ભારે વરસાદ અથવા તો અતિભારે વરસાદ જેને આપણે કહીએ છીએ એ અતિભારે વરસાદ થવાની આપણે ત્યાં શક્યતા દેખાઈ રહી છે ઘણા વિસ્તારોમાં ચાર ઇંચ પાંચ ઇંચ છ ઇંચ સાત ઇંચ આઠ નવ ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં કદાચ દસ ઇંચ સુધીનો વરસાદ પણ પડવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે તો એ પ્રમાણે આપણે ત્યાં સ્થિતિ દેખાઈ રહી છે હવે આપણે વાત કરીએ કે ભાઈ એકાદ બે દિવસમાં આપણે ત્યાં શું થશે તો હવે આજે જે છે એ આજની સ્થિતિ એવી છે કે ભાઈ આજે જે અહીંથી જે છે એ દક્ષિણ ગુજરાતથી લઈ પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાય અળવોથી મધ્યમ અને આ તરફના વિસ્તારોમાં વધારે વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે એની અંદર પણ આપણે ત્યાં વધારે વરસાદ રહેવાની શક્યતા દેખાઈ રહી છે એના પછી જે છે એ લગભગ આવતીકાલથી જે છે ફરીથી વરસાદનું પ્રમાણ થોડુંક વધવાની શરૂઆત થઈ જશે એટલે મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ એ તરફના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જે છે વધારે વરસાદ પડશે એના પછી આપણે ત્યાં ચોવીસ તારીખથી જે છે એ ભારેથી એટલે ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે એ મધ્ય ગુજરાતથી લઈ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર એના પછી તમે જુઓ કે અહીંયા જે છે પચીસ તારીખે આ રીતે આખી જ જે સિસ્ટમ જે છે ગુજરાત તરફ અહીંથી આવી રીતે આગળ આવશે અને એના પછી જે છે એ આ રીતે આખો સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની પણ શક્યતા દેખાઈ રહી છે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટની સ્થિતિ થઈ જશે એના પછી જે આગળ વધશે સિસ્ટમ એ આ રીતે સૌરાષ્ટ્રને અને કચ્છ ઉપર આવશે અને એના પછી સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર આવ્યા પછી એ સિસ્ટમ જે છે એ આગળ વધી અને અરબી સમુદ્રની અંદર જતી રહેશે આ બ્લુ કલર જે તમને ઘાટા કલર જે દેખાય છે એ સિસ્ટમમાં જે વરસાદનું પ્રમાણ સૂચવે છે આ જે કલર જે છે હવે આપણે જોઈએ કે ભાઈ કયા જિલ્લાઓમાં શું સ્થિતિ થવાની છે એની થોડીક વાત કરી દઉં તમને આપણે નકશો જોઈને થોડીક વાત કરી લઈએ અને એના પછી આપણે જે જે અસર થશે હવે આજે જે છે આજે આપણે ત્યાં શક્યતા છે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એટલે કે વલસાડ છે નવસારી ડાંગ સુરત તાપી ભરૂચ નર્મદા છોટાઉદેપુર દાહોદ પંચમહાલના વિસ્તારો વડોદરાની આસપાસના વિસ્તારો પછી ભાવનગર અમરેલીના કેટલાક જે વિસ્તારો છે અહીંયા આ વિસ્તારોમાં થોડુંક વરસાદનું પ્રમાણ વધારે રહેશે અને કોઈ એકાદ બે જગ્યાએ જે છે ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે એટલે કોઈ જગ્યાએ કદાચ વધારે વરસાદ થાય આ વિસ્તારોની અંદર હવે બાકીના જે વિસ્તારો છે ખાસ કરીને એના પછી જે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જૂનાગઢ છે રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર તો એમાં આ તરફના જે વિસ્તારો જે છે એમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ થશે છૂટો છવાયો અહીંયા જે છે એ ખાસ કરીને કોઈ વધારે વરસાદી એક્ટિવિટી નથી કદાચ કદાચ એકાદ બે વિસ્તારમાં કોઈ જગ્યાએ છૂટો છૂટોછવાયા વરસાદ થઈ શકે પણ ખૂબ વધારે વરસાદની શક્યતા અહીંયા દેખાતી નથી આમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ અહીંયા અમરેલી ભાવનગરમાં થોડો કદાચ વધારે થાય આના આ જે વિસ્તારો છે એના કરતાં અને અહીંયા જે છે વધારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે કચ્છમાં જે છે મોટાભાગના વિસ્તારોની અંદર વાતાવરણ જે છે લગભગ એકદમ સૂકું રહેશે એટલે ત્યાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે એના પછી બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે આ તરફના વિસ્તારોમાં પણ જે છે અને ગાંધીનગર અમદાવાદના વિસ્તારો જે છે એની અંદર પણ જે છે એ છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ અમદાવાદ ખેડા આણંદ મહિસાગર અરવલ્લી પંચમહાલ આ તરફના જે વિસ્તારો જે છે એની અંદર થોડો વધારે વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે આપણે ત્યાં એટલે કે ચ આ જે વિસ્તારો છે એના કરતાં વરસાદનું પ્રમાણ આ તરફના વિસ્તારોમાં આજે વધારે રહેશે એક બે દિવસ સુધી આ વિસ્તારોમાં વધારે પ્રમાણ રહેશે અને એના પછી જે છે એ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આપણે ત્યાં ખૂબ સારો વરસાદ થશે જે સિસ્ટમ આવી રહી છે એના કારણે લગભગ આપણે ત્યાં ચોવીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધીનો આખો જે છે એ નવો રાઉન્ડ અત્યારે આપણે ત્યાં દેખાઈ રહ્યો છે અને ત્યાં સુધી ગુજરાતની અંદર આપણે ત્યાં સતત વરસાદ પડશે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો વિડિયોને શેર કરી દેજો